આજે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીનું પરિણામ બરાબર એક કલાક બાદ શરૂ થશે મતગણતરી થ્રી લેયર સીએપીએફ સિક્યોરિટી વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ઉત્તર પ્રદેશ પંજાબમાં કોની સરકાર બનશે તે આજે સ્પષ્ટ થઈ જશે આ સાથે ગોવા ઉત્તરાખંડ મણિપુરના પરિણામ પર પણ સૌની નજર છે પંજાબના મુખ્ય પ્રધાને પરિણામ પહેલા વહેલી સવારે જ ગુરુદ્વારામાં માથું ટેક્યું હતું તો ઉત્તર પ્રદેશમાં સપાના કાર્યકરો સ્ટ્રોંગ રૂમ બહાર જ બેસી ગયા છે ત્યારે આજે પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીનું પરિણામ જે હાઈ વોલ્ટેજ રાજકારણ જોવા મળ્યું આ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ દરમિયાન ત્યારે આજે 10 માર્ચ જેમાં તમામ જે રાજ્યો છે તેમાં કોણ હશે સત્તાધીશ તે પણ ચિત્ર સ્પષ્ટ થશે આજે યુપીના સૌથી મોટા ચૂંટણી સંગ્રામનું આવી જશે પરિણામ થોડી વારમાં યુપી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થશે 403 બેઠકો પર યોજાયેલા મતદાનની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે 7 તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 60% મતદાન થયું હતું ત્યારે આજે અનેક નેતાઓના ભવિષ્ય પર ફેસલો આવશે યોગી આદિત્યનાથ અખિલેશ યાદવ સહિતના નેતાઓની શાખ પર દાવ પર છે આ વખતે ફરી ભગવો લહેરાશે કે સપાની સાયકલ દોડશે તે થોડી જ વારમાં નક્કી થઈ જશે મતગણતરી કેન્દ્ર પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે આ તમામ રાજ્યોમાં મોટા નેતાઓની શાખ પણ દાવ પર છે કારણ કે આ વખતની જે ચૂંટણી થઈ છે તે કોરોના કાળમાં થઈ છે ઓમિક્રોનની લહેર વચ્ચે અને પ્રચાર પ્રસારની મર્યાદાઓ વચ્ચે આ ચૂંટણીઓ યોજાઈ છે ત્યારે લોકોના મન મસ્તિષ્કમાં કયા મુદ્દાઓ છવાયેલા રહ્યા તે પણ આજે સ્પષ્ટ થઈ જશે